ફૂડીઝ અમદાવાદ ઓળખાય છે તો તેની જગ્યાઓ અને તેની ખાવા પીવાની જગ્યાઓ માટે. તો આ વિડીયોમાં તમે જોશો ફેમસ સ્ટ્રીટ ફૂડ અને એની વખણાતી જગ્યાઓ. તો હું છું ઈશા અને આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેર. તો હું આજે તમને કહેવાય ને બ્રેકફાસ્ટ માટેની અમદાવાદમાં જે સારી સારી જગ્યાઓ છે એ હું તમને બતાવવાની છું. તો એમાંથી સૌથી પહેલી જગ્યા છે મનુભાઈ પકવાન હાઉસ, જે જૂના વાડજમાં આવેલું છે. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ. તો લેટ્સ ટ્રાય એન્ડ દાલ પકવાન કેવું લાગે છે. તો અમે લોકોએ મંગાવ્યું હતું દાલ પકવાન, પૂરી અને આ શીરો અહીંયા આગળ અમને મળ્યો છે. તો હવે આપણે ટ્રાય કરીએ કેવું લાગે છે. પહેલાં આપણે પકવાન બી ચાલુ કરીશું. તમે જોઈ શકો છો આ દાળ છે, સ્પેશિયલી જે ડુંગળી સાથે અને મરચા સાથે સર્વ કરવામાં આવે છે. ટેસ્ટમાં સારું છે, સાથે આપણને આ શીરો બી અહીંયા આપવામાં આવ્યો છે. આપણે ટેસ્ટ કરીએ. જે આપણે શીરો ખાતા હોઈએ તો ટેસ્ટ પણ સારો ટેસ્ટ આવી રહ્યો છે એનો બી. હવે આપણે પૂરી અને દાળ જે છે એ ટેસ્ટ કરીશું. ટેસ્ટ ખરેખર સારો છે, ના બહુ સ્પાઈસી ના બહુ મીડિયમ. જેને બી ખાવું હોય બધા આરામથી ખાઈ શકે છે. એકદમ આમ કહેવાય ને ટેસ્ટી, જેના ચટાકાવાળું ખાવું હોય બેસ્ટ. છેલ્લા 40 વર્ષથી હું મનુભાઈના એમના ફાધર જીવતા હતા પોપટભાઈ, ત્યાંથી 40 વર્ષથી દાળ પકવાન ખાઉં છું. અહીંયા દાળ પકવાન એટલે જૂનાવાડ સુરાબજી કમ્પાઉન્ડમાં ફેમસમાં ફેમસ, વાડજમાં સુરાબજી કમ્પાઉન્ડ જૂનાવાડ. હું આવી પહોંચી છું એચએલ કોલેજની પાસે, જ્યાં ગાડી કહેવાય ને ખાવા પીવા માટે સ્પેશિયલી ફ્રેન્કી મોમોઝ મેગીને બધી માટે સ્પેશિયલ અહીંયા ગાડી લાઈન લાગતી હોય છે. તો હું આવી પહોંચી છું ત્યાં અને મેં ઓર્ડર કરી છે ફ્રેન્કી, પનીર તંદૂરી ફ્રેન્કી, જે મારી વન ઓફ ધી ફેવરેટ છે.
તમે જોઈ શકો છો, એનું ટોપ બી આખું ફિલિંગ બી તમે જોઈ શકો છો, જે એકદમ ટેસ્ટી, જેનું નામ છે કેકે ફ્રેન્કી. તો હવે આપણે ટ્રાય કરીએ કેવું લાગે છે. એકદમ આમ કહેવાય ને ટેસ્ટી છે, કેમ કે એનું જે તંદૂરી સોસનું જે ફિલિંગ છે એકદમ આમ તમને ટેસ્ટમાં મજા આવી જશે. આવી ગરમીમાં આપણે કહેવાય ને ઠંડક લેવી હોય તો સ્પેશિયલી આપણે પહોંચી જાઓ શ્રી જય જલારામ ડેરી ફાર્મમાં, જ્યાં ઘડી લસ્સી, શ્રીખંડ અને સ્પેશિયલી એની મસાલા છાશ જે બહુ જ વખણાતી છે, જેનો ટેસ્ટ લોકો બહુ વખાણે છે અને ખાસા ટાઈમથી આ જગ્યા અહીંયા ઘડી છે. લોકો સ્પેશિયલી દૂર દૂરથી અહીંયા છાશ પીવા માટે આવતા હોય છે. તો આપણે ટેસ્ટ કરીશું આવી ગરમીમાં. એકદમ કહેવાય ને મસાલાનો ટેસ્ટ બી સારો છે અને આમ કહેવાય ને ઘરની છાશ તમે આમ બનાવીને પીતા હોય એવો ટેસ્ટ લાગે છે. તો હું આવી પહોંચી છું અંબાલાલ ચાર રસ્તા પાસે આવેલા દાસ દી હાઉસ ઓફ ખમણ, જે નામથી વખણાય છે. અહીંયા આગળ સ્પેશિયલી અહીંયાના ખમણની અલગ અલગ વેરાયટી સાથે ઢોકળા, ખાંડવી, ગુજરાતી જે આપણી ડીશો હોય એ સ્પેશિયલી અહીંયા આગળ ખાસી જાણીતી છે. એ લોકો સિન્સ 1922 આ લોકોનું અહીંયા આગળ છે. એ સુરતની કંપની છે જે અહીંયા આગળ અમદાવાદમાં અહીંયા આગળ ક્યાંની એમની દુકાન અહીંયા ચાલે છે. તો આપણે અમે અહીંયા ઘડી નાસ્તા માટે આપણે મંગાવ્યું છે ખમણ જે કહેવાય એ અને ખાંડવી. તો આપણે ટેસ્ટ કરી કેવો લાગે છે આપણે જોઈએ. સાથે ખમણ સાથે અને ખાંડવી સાથે એમની ચટણી આપેલી છે. અમે ખમણ મંગાયા. ખમણ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે, બરાબર વાટીદારના છે. સાથે એની ઉપર આખું કહેવાય ને કોથમીરનું અને સાથે આપણે જે કહેવાય ને નારિયેલનું એમનું જે છીણ આવે એ આખું એની સાથે એ લોકો ગાર્નિશ કરીને આપે છે. સાથે ચટણી બી એકદમ ટેસ્ટી છે. બીજું આપણે મંગાવ્યું છે અહીંયા આગળ ખાંડવી, જેની ઉપર આપણે તલનું અને શું કહેવાય રઈ અને આનું સેમ આવી રીતે એમનું ગાર્નિશ એ લોકો કરીને આપે છે. આ બી એકદમ આમ તમે કહેવાય ને લિસ્સી ને એવી રીતે. તમે લોકો અમદાવાદમાં સ્પેશિયલી જ્યારે નાસ્તા માટે આવતા હોય છે, જેમ કે ખમણ છે, ખાંડવી, તો એ લોકોને એવું હોય છે, અમુક વાર કન્ફ્યુઝન બી હોય છે કે ખમણ અને ઢોકળા એક જ વસ્તુ છે, બટ એકચ્યુઅલમાં એવું નથી, એ બે અલગ અલગ વસ્તુઓ છે. સાથે સ્પેશિયલી ખાંડવી, ખાંડવી અમદાવાદની કહેવાય ને એના રિલિજનથી ટ્રેડિશનલ સાથે બનાવવામાં આવતી હોય છે અને ખરેખર અમદાવાદમાં સ્પેશિયલી વખણાય છે. તો અમે આવી પહોંચ્યા છીએ ગાંઠિયા રથમાં,
જે આંબાવાડી વિસ્તારમાં આવેલું છે. ત્યાં આગળ આંબાવાડી સર્કલ પાસે જે સિન્સ 1986 થી અહીંયા ગાડી પ્રખ્યાત છે અને આ જગ્યા ખરેખર એના નાસ્તા માટે બહુ વખણાતી છે. અહીંયાના તમે જોઈ શકો છો સામે કે આટલી બધી વાનગીઓ તમને જોવા મળી રહી છે નાસ્તાની, જેમ કે ગાંઠિયા છે, જલેબી, ફાફડા. અહીંયા લોકો દૂર દૂરથી જમવા માટે અને નાસ્તો કરવા માટે સ્પેશિયલી આવતા હોય છે. સવારના ટાઈમે તમે જ્યારે ફેસ્ટિવલ્સ હોય ત્યારે અહીંયા તમને ખૂબ ભીડ જોવા મળી રહેશે. તો એમાંથી આપણે બે ત્રણ આઈટમ ટેસ્ટ કરીએ અને આપણે જોઈએ કે એનો ટેસ્ટ એકચ્યુઅલમાં કેવો લાગે છે. આપણે ગાંઠિયાથી સ્ટાર્ટ કરીશું. એકદમ આમ સોફ્ટ, એની સાથે કઢી સર્વ કરવામાં આવે છે, સાથે છીણ, એની આ ચટણી અને મરચા. જલેબી બી એકદમ આમ કહેવાય ને સ્વીટ અને એકદમ શુદ્ધ ઘીની બનાવવામાં આવે છે અહીંયા ગાડી એ લોકો. સાથે આપણે ફાફડાની વાત કરીએ, ગુજરાતીમાં સ્પેશિયલી ફાફડા જલેબી તો છે જ, છે. એની સાથે આપણે છીણ, પપૈયાનું જે છીણ આવે એ આપવામાં આવે છે. ટેસ્ટ કરીશું કઢી સાથે. ફાફડા બી એકદમ આમ કહેવાય ને સોફ્ટ અને આમ એનો જે ઉપરનો જે મસાલો કરીને આપે છે એ બી ટેસ્ટી છે. તમે જોઈ શકો છો અહીંયા ખરેખર એનું કહેવાય ને જે ટેસ્ટ છે એકદમ રિયલ. મરચાથી તમને જેને મરચા ભાવતા હોય બધી અલગ અલગ વેરાયટી, ઘૂઘરા છે, પછી આપણે ભજીયા, મિક્સ ભજીયા અહીંયા ઘણી સ્પેશિયલી, પાતરા, સેવ ખમણી છે, ફૂલવડી છે, નાયલોન ખમણ, વાટીદારના ખમણ, પાપડી અને ઘણી વેરાયટી તમને અહીંયા જોવા મળી જશે. મારું નામ અલ્પેશ વાલજીભાઈ ટાંક છે, લક્ષ્મી ગાંઠિયાના ઓનર તરીકે. અને અમારી લગભગ 1986 થી એટલે આજે 39 વર્ષ જેવા લક્ષ્મી ગાંઠિયા અમદાવાદમાં જ્યારથી ચાલુ છે ત્યારે 1986 થી ચાલુ છે. અને અમારી મેઇન સ્પેશિયાલિટી ગાંઠિયા, ફાફડા, જલેબી અને બીજી બધી આઈટમ તો ખરી જ, જેવી કે ખમણ, પાતરા, ખાંડવી, ભજીયા, ગાયવડા, આ બધી આઈટમ તો છે જ. પણ મેઇન અમારી સ્પેશિયાલિટી ગાંઠિયા, ફાફડા અને જલેબી છે. પણ અમારી જે ચટણી છે ગ્રીન ચટણી, એ લોકો અહીંયા ખાવા દૂર દૂરથી ચટણી ખાવા સ્પેશિયલ આવે છે. અને હું તમારા ખાસ દર્શકોને પણ કહું છું કે તમે આ લક્ષ્મી ગાંઠિયાની ખાસ વિઝિટ લેજો અને અમારા ગાંઠિયા ફાફડાની મજા માણજો. તો અહીંયા આપણે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ, બરાબર. અહીંયા આગળ આપણે આજે આખો દિવસ તમે જોયું જે બી આપણે નાસ્તો ને બધું કર્યું છે, ખરેખર મજા આવી. જો અગર આવા વિડીયો તમારે વધારે જોવા હોય તો અમારી જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને અમને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ વિડીયોઝ કેવા લાગે છે અને તમને નેક્સ્ટ કેવા વિડીયોઝ જોઈએ છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય.